हेलो फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल डिप्लोमा मिकेनिकल ई लर्निंग। फ्रेंड्स, अपने जारे यूजीसी की गाइडलाइन्स आवेली ए गाइडलाइन्स नो समझावानो जे मैं वीडियो बनावेलो अने एना पछी अपने एमसीक्यू नी प्रिपेरेशन केम करवानी एना रिलेटेड एक वीडियो पण मुकेलो छे। अने यूजीसी नी गाइडलाइन्स प्रमाणे अने जीटीयू नुं जे लेटेस्ट सर्क्युलर आवेलुं छे के जेमां ए लोको बीई बी फॉर्म नी एमसीक्यू बेस मॉक टेस्ट लेवाना छे एंड डिप्लोमा माटे आ वीकनी अंदर लोको नोटिफिकेशन आपवाना छे, सर्क्युलर आपवाना छे के जेमां ए लोको एमसीक्यू मॉक टेस्ट लेवाना छे सेकंड अने फोर्थ सेमेस्टरनी। तो एने रिलेटेड फ्रेंड्स, ज्यारे वीडियो आवेलो एमसीक्यूनी मैं प्रिपेरेशननी तमने एक वीडियो बनावेलो जेमां मैं आखी सीस्टम तमने समझावेली के आपणे एमसीक्यूनी प्रिपेरेशन कई रीते करवानी छे अने आपणे कई रीते एने आपणे तमे स्टेप बाय स्टेप, चेप्टर बाय चेप्टर, लाइन बाय लाइन वाँचीने तमे आखू एमसीक्यू नुं पोतानुं तमारुं मटीरियल प्रिपेर करी शको। एंड तमारो बीजे कोई तमारे मटीरियल गोतवा जवानी के पैसा खर्चवानी तमारे जरूर नथी फ्रेंड्स। तो अने ए वीडियोनी अंदर मैं तमने कीधेलुं के डिप्लोमा मिकेनिकल ई लर्निंग तमारी माटे एमसीक्यूनी प्रिपेरेशन माटे जल्दीथी एक वीडियो लईने आवशे અને એ જ પ્રોમિસ પૂરી કરવા માટે આપણે આજે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ફ્રેન્ડ્સ, આપણી ચેનલ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ પર, કે જેમાં આપણે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન્સ એમસીક્યુઝ આપણે સોલ્વ કરશું। આજનો જે વિડીયો છે આપણે જે છે ફ્રેન્ડ્સ એ મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી સબ્જેક્ટથી આપણે ચાલુ કરીએ છીએ, જે ફર્સ્ટ યર ડિપ્લોમા એટલે સેકન્ડ સેમેસ્ટર મિકેનિકલના સ્ટુડન્ટ્સને આવે છે મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી। અને એનું આપણે યુનિટ વન જે છે તમારો એન્જિનિયરિંગ મટીરિયલ્સ એન્ડ પ્રોપર્ટીઝ એનો પાર્ટ વનનો આ વિડીયો છે, એટલે આ ટોપિકનો પાર્ટ ટુનો પણ વિડીયો આવશે કે જેમાં આપણે બીજા એમસીક્યુઝ જોશું। આ પાર્ટ વનની અંદર આપણે થોડા ઘણા એમસીક્યુઝ જોશું અને બાકીના પાર્ટ ટુની અંદર બીજા એમસીક્યુઝ આપણે આ જ ચેપ્ટરના આ ટોપિકના ચેપ્ટર નહીં કહી શકું, હું ટોપિક કહીશું, ટોપિક વાઇઝ એમસીક્યુઝ કરાવીશ। તો આ ટોપિક એન્જિનિયરિંગ મટીરિયલ્સ એન્ડ પ્રોપર્ટીઝ એ ટોપિકના એમસીક્યુઝ આપણે બીજા એમસીક્યુઝ પાર્ટ ટુની અંદર પણ કવર કરશું। વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા ફ્રેન્ડ્સ, બે ત્રણ અમુક ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ હું તમને ખાલી કહી દઉં બિફોર સ્ટાર્ટિંગ ધીસ સિરીઝ, કારણ કે આ સિરીઝની અંદર બીજા સબ્જેક્ટ્સના પણ એમસીક્યુ બેઝ વિડીયોઝ આવશે। એઝ પર ધ પ્રીવિયસ વિડીયો એમસીક્યુ પ્રિપેરેશન વાળો જે વિડીયો હતો ફ્રેન્ડ્સ, એમાં મેં તમને જે રીતે ઇન્સ્ટ્રક્શન આપેલી કે તમારે તમારું મટીરિયલ જાતે પ્રિપેર કરવાનું છે ફ્રેન્ડ્સ, ટેક્સ્ટબુક વાંચશો, લાઇન ટુ લાઇન વાંચશો અને જે એમસીક્યુ બેઝ તમને લાગે એ લાઇન તમારે ટિક કરી દેવાની અને તમારે યાદ રાખવાનું ફ્રેન્ડ્સ। એવી જ રીતે તમારે આની અંદર અને એ વિડીયોની અંદર મેં તમને જ્યારે સમજાવ્યું હતું ત્યારે પણ કીધેલું ફ્રેન્ડ્સ કે હું જે વિડીયો લઈને આવી છે એમસીક્યુ લઈને આવશું ફ્રેન્ડ્સ, આ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ છે, એટલે એવું નથી કે આ એમસીક્યુઝની અંદરથી જ તમારે એક્ઝામમાં આવશે। આ એમસીક્યુઝ તમને ખાલી એક ગાઈડલાઇન જેવું કામ કરશે કે તમારે તમારા એમસીક્યુઝ કઈ રીતે પ્રિપેર કરવાના, તમે તમારી બુકની અંદરથી અથવા તમારા ચેપ્ટરની અંદરથી તમે કઈ રીતે એમસીક્યુઝ આઈડેન્ટિફાઈ કરી શકો। ઓકે, એટલે જેમ જેમ એમસીક્યુઝ થતા જશે એમ એ એમસીક્યુને રિલેટેડ એમસીક્યુમાં થોડા ઘણા ચેન્જ કરીને બીજા એમસીક્યુઝ કઈ રીતે બનાવી શકાય એ પણ હું સાથે સાથે તમને સમજાવતો જઈશ, જેથી તમને આઈડિયા આવે કે તમારા આ ચેપ્ટરમાંથી કેવા ટાઈપના એમસીક્યુઝને કયા કયા ટોપિકનું પ્રિપેરેશન કરવું તમારે જરૂરી રહેશે। બીજું ફ્રેન્ડ્સ, આ જે એમસીક્યુઝ છે એ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તો ઇમ્પોર્ટન્ટ છે, પણ બીજા મારા ફ્રેન્ડ્સ જે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરે છે ટેકનિકલ એક્ઝામ્સની, એમની માટે પણ આ વિડીયો એટલા જ ઇમ્પોર્ટન્ટ રહેશે। ઓકે, આ વિડીયોની અંદર જેટલું પણ એમસીક્યુઝ આવશે એ બધા એમસીક્યુઝ એમની માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, બીકોઝ આમાં મેં સૌથી બેઝિક ટોપિક પકડીને સૌથી બેઝિક એમસીક્યુઝ કવર કરવાની ટ્રાય કરેલી છે। ઓકે ફ્રેન્ડ્સ, તો અમે અમારું પ્રોમિસ પૂર્યું કર્યું છે, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ હંમેશા તમારી સાથે છે ફોર યોર લર્નિંગ પ્રોસેસ એન્ડ એક્ઝામ અપડેટ રિલેટેડ વિડીયોઝ પણ સૌથી પહેલા આપણી ચેનલ પર આવે છે। આજનો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ, યાદ રાખજો એન્જિનિયરિંગ મટીરિયલ્સ એન્ડ પ્રોપર્ટીઝ છે એ આપણો ફર્સ્ટ ટોપિક છે, એનો ફર્સ્ટ ટોપિકનો ફર્સ્ટ પાર્ટનો આ વિડીયો છે। આપણે ચાલુ કરીએ ફ્રેન્ડ્સ એન્જિનિયરિંગ મટીરિયલ્સ, ફર્સ્ટ ક્વેશ્ચન, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મેઇન ઓર પ્રાઇમરી બોન્ડ। મેં ગુજરાતીમાં પણ અમુક ક્વેશ્ચન્સ ગુજરાતીમાં પણ મૂકેલા હશે ફ્રેન્ડ્સ, તો ગુજરાતી મીડિયમના જે ડિપ્લોમાના મારા ફ્રેન્ડ્સ છે જે સ્ટુડન્ટ્સ છે એમને પણ આમાંથી ફાયદો થશે। તો વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મેઇન ઓર પ્રાઇમરી બોન્ડ, આમાંથી નીચેમાંથી કયો મુખ્ય કે પ્રાથમિક બોન્ડ છે, તો બેઝિકલી ફ્રેન્ડ્સ આપણે બે ટાઈપના બોન્ડ આવે છે, પ્રાઇમરી અને સેકન્ડરી બોન્ડ।
તો એના દરેક એ આખા બોન્ડ નું તમારે રીડિંગ કરી લેવાનું રહેશે. તો એક ટોપિક રહી ગયો તમારો ફ્રેન્ડ છે, તમારે કમ્પ્લીટ પ્રિપેર કરવાનો રહેશે. ટાઈપ્સ ઓફ બોન્ડ, એ બોન્ડ ની અંદર કેટલા પ્રકારો આવે છે, પ્રાઇમરી ની અંદર કેટલા, સેકન્ડરી ની અંદર કેટલા, અને એની અંદરના એક્ઝામ્પલ્સ જે છે એ બધા તમારે કરી લેવાના રહેશે. તો આની અંદર તમને જો ઓપ્શન આપેલા છે આયોનિક બોન્ડ, ડિસ્પર્શન બોન્ડ, ડાયપોલ બોન્ડ અને હાઇડ્રોજન બોન્ડ, આમાં તમારા આન્સર આવશે આયોનિક બોન્ડ. બરાબર, આયોનિક બોન્ડ એક પ્રાઇમરી બોન્ડ છે. પ્રાઇમરી બોન્ડમાં તમારે આગળ તમે બીજા જોવો તો આયોનિક બોન્ડ, કોવેલન્ટ બોન્ડ, ઓકે, એ બધા તમારે, વંડરવાલ્સ બોન્ડ, એ બધા તમારે મેઇન પ્રાઇમરી બોન્ડની અંદર આવે છે. એ બધા તમારે નામ યાદ રાખી લેવાના અને એની દરેકની અંદરના એક્ઝામ્પલ્સ જે છે એ પણ તમારે યાદ રાખવાના રહેશે. સેકન્ડ, ટોટલ નંબર એટમ્સ ઓફ એફસીસી યુનિટ સેલ ઇઝ. એફસીસી ત્રણ ટાઈપના ફ્રેન્ડ્સ આપણે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર આવે છે, યુનિટ સેલના ત્રણ ટાઈપ આવે છે, બીસીસી, એફસીસી અને એચસીપી, ખાસ કરીને ડિપ્લોમાના જે સ્ટુડન્ટ્સ છે એમની માટે. તો બીસીસી, એફસીસી અને એચસીપીના ટોટલ નંબર ઓફ એટમ્સ કેટલા હોય, એમના એક્ઝામ્પલ શું હોય, ઓકે, એનું સ્ટ્રક્ચર કેવું હોય, એ તમારો બીજો ટોપિક થશે. ઓકે, આ ટોપિકની અંદર, એન્જિનિયરિંગ મટીરિયલ્સની અંદર આ બીજો ટોપિક થશે કે જે તમારે કમ્પ્લીટ સ્ટડી કરવાનો રહેશે. ટોટલ નંબર ઓફ એટમ્સ પર યુનિટ સેલ, એનું એટમિક પેકિંગ ફેક્ટર ત્રણે ત્રણનું, એમાં કેટલા એના એક્ઝામ્પલ્સ કયા કયા હોય છે, કયા મટીરિયલને એ ટાઈપનું સ્ટ્રક્ચર હોય છે, એવા એમસીક્યુઝ તમને બહુ રિપીટેડલી પૂછાતા હોય છે જીટીયુની એક્ઝામની અંદર, અથવા તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો તો એમાં પણ આ ક્વેશ્ચન રિપીટ થતો હોય છે. તો આમાં તમને ક્વેશ્ચન છે કે એફસીસીમાં ટોટલ કેટલા યુનિટ સેલ હોય છે, મીન્સ કેટલા એટમ હોય છે યુનિટ સેલની અંદર. તો આમાં તમારો આન્સર આવશે 4. બીસીસી હોય તો તમારો આન્સર આવશે 2 અને એચસીપી હોય તો તમારો આન્સર આવશે 6. ઓકે ફ્રેન્ડ્સ, તો બીસીસી યુનિટ સેલ હોય તો એમાં ટોટલ એટમ્સ હશે 2, એફસીસી હોય તો ટોટલ નંબર ઓફ એટમ્સ હશે 4, એન્ડ એચસીપી હોય અમારો તમારો હેક્સાગોનલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર, એનો આન્સર આવશે 6. અને આ ફ્રેન્ડ્સ બીજી એક વસ્તુ અમે રહી ગયા, અને ફૂલ ફોર્મ પણ તમારે કરી લેવાના, એ પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો બીસીસી નું ફૂલ ફોર્મ થશે બોડી સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચર, એફસીસી નું ફેસ સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચર, એન્ડ એચસીપી નું હેક્સાગોનલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર. ક્વેશ્ચન 3, કલર ઇઝ અ બ્લેન્ક્સ પ્રોપર્ટી ઓફ મેટલ. કલર કયા ધાતુનો, કલર એ ધાતુનો કયો ગુણધર્મ છે, મીન્સ આપણે ઘણા બધા ટાઈપના પ્રોપર્ટીઝ ને ગુણધર્મો આવે છે, જેમ કે ફિઝિકલ, મિકેનિકલ, થર્મલ, મેગ્નેટિક, ઇલેક્ટ્રિક, થર્મો ઇલેક્ટ્રિક, ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક, આ બધી ટાઈપની પ્રોપર્ટીઝ આવે છે. એમાં કલર કયા પ્રોપર્ટીમાં આવે છે, મેટલના કયા પ્રોપર્ટીની અંદર કલરનો સમાવેશ થાય છે, તો એ તમારા આન્સર આવશે ફિઝિકલ. ઓકે, ફિઝિકલ મીન્સ તમારું ભૌતિક, ભૌતિક પ્રોપર્ટી, ભૌતિક ગુણધર્મો જે આવે એમાં તમારા કલરનો સમાવેશ થાય છે. તો આ બધી જે પ્રોપર્ટીઝ છે ફ્રેન્ડ્સ, એ અગેન તમારો ત્રીજો ટોપિક થયો કે બધી પ્રોપર્ટીઝ તમારે કરી લેવાની રહેશે. બધી પ્રોપર્ટીની ડેફિનેશન ખાસ કરવાની, કારણ કે આ ડેફિનેશનના ફોર્મમાં પણ એમસીક્યુ પૂછાઈ શકે છે. નેક્સ્ટ, ફોર્થ ક્વેશ્ચન, એબિલિટી ઓફ ધ મેટલ ટુ બી ડ્રોન ઇન ટુ વાયર ઇઝ નોન એઝ. ધાતુમાંથી તાર ખેંચી શકવાની ક્ષમતાને શું કહેવાય? તો આ ફ્રેન્ડ્સ તમારે મિકેનિકલ પ્રોપર્ટીની અંદર છે એક પ્રોપર્ટી છે ડક્ટિલિટી, એનો આન્સર આવશે ડક્ટિલિટી. તો ડક્ટિલિટી એવી પ્રોપર્ટી છે કે જેનાથી આપણે મેટલને વાયરના ફોર્મમાં ખેંચી શકાય. ઓકે, એવી રીતે તમારે બીજી જે મિકેનિકલ પ્રોપર્ટીઝ છે એની ડેફિનેશન છે. બરાબર, તેવી રીતે તમને બીજી પ્રોપર્ટીઝ, ખાલી મિકેનિકલ નહીં, ફિઝિકલ, થર્મલ, મેગ્નેટિક, ઇલેક્ટ્રિક, ઓકે, બધી ટાઈપની પ્રોપર્ટીઝ તમને ડેફિનેશનના ફોર્મમાં પણ પૂછાઈ શકે. આવી રીતે અમે તમને એક 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 ટોપિકમાંથી આવા પકડી પકડીને ફ્રેન્ડ્સ તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મૂકેલા છે. એવું નથી કે આ જ મટીરિયલમાંથી આવશે, એવું કોઈ પણ કહે કે અમારી પાસે 500 એમસીક્યુ છે, 500 એમસીક્યુની અંદરથી તમારે ક્વેશ્ચન આવશે, એવું કોઈ ગેરંટી નથી હોતી ફ્રેન્ડ્સ. એટલે તમારે એમસીક્યુઝ જે છે એના ટોપિક પકડવાના, એ ટોપિક્સ આખા આખા લર્ન કરવાના ફ્રેન્ડ્સ. હું જરા એવું નથી કહેતો કે અમારા જ ક્વેશ્ચન જે આપેલા છે એમાંથી જ પૂછાશે, પણ એને રિલેટેડ જે ટોપિક્સ છે એ તમારે ખાસ કરી લેવાનું. જો અહીંયા ટોપિક્સનું હું નામ બોલું છું, એ ટોપિક્સ હું તમને છેલ્લે પણ બધા લિસ્ટ કરાવી દઈશ, એટલા ટોપિક્સ આ ચેપ્ટરમાંથી તમે કરી લેશો એટલે તમારા એમસીક્યુઝનો વાંધો આવશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર, NaCl હેસ બ્લેન્ક્સ બોન્ડ. અગેન આ કયો છે, પ્રાઇમરી અને સેકન્ડરી બોન્ડ. મેં તમને કીધું હતું કે એમાં ટાઈપ્સ ઓફ બોન્ડ જોઈ લેવાના, દરેક ટાઈપના અંદર એક્ઝામ્પલ જોવાનું. એક્ઝામ્પલના ફોર્મમાં પૂછ્યો છે કે NaCl અને સોડિયમ ક્લોરાઇડ એ કયા પ્રકારનો બંધ ધરાવે છે, ઓકે, કયા ટાઈપનો બોન્ડ હોય. તો એની અંદર તમારા આન્સર આવશે આયોનિક બોન્ડ. ઓકે, આયોનિક બોન્ડ જે NaCl નો આવે છે.
તો આ રીતે તમે એને એક્ઝામ્પલ કરેલા હશે, તો એક્ઝામ્પલમાં પણ આવી રીતે એમસીક્યુ ના ફોર્મમાં આવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, ક્વેશ્ચન 6, વિચ વન ઇઝ અ કેમિકલ પ્રોપર્ટી. અગેન આ ગુણધર્મો વાળું પ્રોપર્ટીનું આવી ગયું, કે તમને પ્રોપર્ટી કઈ કઈ કેમિકલની અંદર કઈ કઈ આવે, ફિઝિકલની અંદર કઈ આવે પ્રોપર્ટીઝ, મિકેનિકલની અંદર કઈ આવે, તમને બધી ખબર હોવી જોઈએ ફ્રેન્ડ્સ. તો આવા એમસીક્યુઝ પણ તમે સોલ્વ કરી શકશો. તો આમાં ઓપ્શન છે એસિડિટી, મોલિક્યુલર વેટ, આલ્કેલિટી, ઓલ ઓફ ધ અબવ. તો એસિડિટી, મોલિક્યુલર વેટ, આલ્કેલિટી, ઓલ ઓફ ધ આલ્કેલિટી, આ ત્રણેય જે ફ્રેન્ડ્સ છે બધી કેમિકલ પ્રોપર્ટીની અંદર જ આવે છે, રસાયણિક ગુણધર્મની અંદર આવે છે. એટલે આન્સર આવશે ઓલ ઓફ ધ અબવ, ઉપરના જેટલા છે એ બધા જ, ઉપરના બધા જ આન્સર આવશે. નેક્સ્ટ, વિચ મટીરિયલ હેઝ હાયર ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી. અગેન આ પણ પ્રોપર્ટીમાંથી જ આવે છે ફ્રેન્ડ્સ. તો એલ્યુમિનિયમ, સિલ્વર, મેગ્નેશિયમ આયન, તો આમાં તમારા આન્સર આવશે સિલ્વર. સિલ્વરને હાઈએસ્ટ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી હોય છે. ઓકે, હવે અહીંયા સ્ટુડન્ટ્સ ઘણી વાર ક્વેશ્ચન કરે કે સર સિલ્વરને હાઈએસ્ટ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી હોય, વીજ વાહકતા સૌથી વધારે હોય, તો એનું આપણે કેબલ બનાવવા માટે, ઇલેક્ટ્રિકના કેબલ બનાવવા માટે કેમ યુઝ નથી કરતા? તો એનું એક રીઝન છે ફ્રેન્ડ્સ કે સિલ્વર બહુ કોસ્ટલી મટીરિયલ છે. સિમિલરલી ગોલ્ડની પણ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, વીજ વાહકતા બહુ વધારે છે, પણ ગોલ્ડ અને સિલ્વરનો કેબલ બનાવવા માટે યુઝ ન થઈ શકે, કારણ કે દે આર એક્સ્ટ્રીમલી કોસ્ટલી મટીરિયલ, બહુ કોસ્ટલી મટીરિયલ હોય છે. એટલે એનો યુઝ આપણે કે વાયરના કેબલ બનાવવા માટે યુઝ થઈ શકે નહીં. તો આપણે એમ કહીએ કે અત્યારે કેબલના વાયર બનાવવા માટે કયા મટીરિયલનો યુઝ થાય છે, આનો જો એક બીજો એમસીક્યુ કાઢું તો આન્સર આવશે કોપર. ઓકે, અત્યારે કોપરનો યુઝ સૌથી વધારે થાય છે, એની પછી એલ્યુમિનિયમનો યુઝ થાય છે કેબલ વાયર બનાવવા માટે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પ્રાઇમરી બોન્ડ. અગેન પ્રાઇમરી બોન્ડનો ક્વેશ્ચન આવ્યો ફ્રેન્ડ્સ. નીચેનામાંથી કયો બોન્ડ પ્રાથમિક છે? તો આયોનિક, કોવેલન્ટ, મેટેલિક, ઓલ ઓફ ધ અબવ. તો આમાં આયોનિક આપણે આગળ ઓલરેડી ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર આવેલો છે, તો આયોનિક છે એ પ્રાઇમરી બોન્ડ છે. ઓકે, પછી કોવેલન્ટ બોન્ડ એ પણ તમારો પ્રાઇમરી છે, મેટેલિક બોન્ડ એ પણ પ્રાઇમરી છે. તો આન્સર આવશે ઉપરના બધા જ, ઓલ ઓફ ધ અબવ. જે ફ્રેન્ડ્સને એવું છે કે ભાઈ આ એમસીક્યુ સાથે લખતા જવા છે, તો તમે આ વિડીયોની સાથે સાથે આ જે ક્વેશ્ચન છે એ તમે લખી શકો, જેથી તમને ટોપિક યાદ રહે, અથવા હું સાથે આ વિડીયોમાં જે સમજાવું છું ટોપિક જે કહું છું એ ટોપિક તમે નોટ કરતા જશો ફ્રેન્ડ્સ, તો ભાઈ તમે તમારી બુકમાંથી આખું મસ્ત મટીરિયલ તમે તમારી જાતે બનાવી શકશો. અને જે કોઈ પણ ફ્રેન્ડ્સને એમાં પ્રોબ્લેમ થતો હોય તો ડેફિનેટલી ગમે ત્યારે કોમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરજો. તમને ખ્યાલ જ છે કે ડિપ્લોમા મિકેનિકલ લર્નિંગ પર તમારે કોમેન્ટના આન્સર પણ વિધિન 24 અવર્સ અમે આપીએ છીએ. તો કોઈ પણ સ્ટુડન્ટને આ પ્રિપરેશન કરવામાં પ્રોબ્લેમ થતો હોય કે કોઈ ડાઉટ હોય, તો ગમે ત્યારે કોમેન્ટ સેક્શનની અંદર તમે કમેન્ટ કરીને તમારા ક્વેરીઝ છે તમે સોલ્વ કરી શકશો. તો સાથે સાથે ફ્રેન્ડ્સ ટોપિક અથવા ક્વેશ્ચન્સ તમે લખતા રહેજો, જેથી ક્વેશ્ચન જોશો તો બી તમને ટોપિક યાદ આવી જશે, અને ટોપિક લખી લેશો તો કોઈ ઇસ્યુ જ નથી. ક્વેશ્ચન 9, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ સેકન્ડરી બોન્ડ. આમાંથી કયો સેકન્ડરી બોન્ડ નથી? ઓકે, બંધ ગોણ નથી. તો ડિસ્પર્ઝન, મેટેલિક, ડાયપોલ કે હાઇડ્રોજન. તો આમાં ફ્રેન્ડ્સ તમે જુઓ, ડિસ્પર્ઝન બોન્ડ એ સેકન્ડરી બોન્ડમાં આવે, ડાયપોલ બોન્ડ છે એ સેકન્ડરીમાં આવે, હાઇડ્રોજન બોન્ડ છે એ પણ સેકન્ડરીની અંદર આવે, ખાલી મેટેલિક બોન્ડ જે છે અહીંયા જો અહીંયા આપણે પ્રાઇમરી બોન્ડમાં કીધો હતો, એટલે મેટેલિક બોન્ડ એક જ બોન્ડ એવો છે જે પ્રાઇમરી બોન્ડ છે. એટલે આન્સર આવશે પ્રાઇમરી બોન્ડ, કારણ કે આપણે ક્વેશ્ચન પૂછ્યું તો કયો સેકન્ડરી બોન્ડ નથી. તો ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનો ફ્રેન્ડ્સ, કયો બોન્ડ સેકન્ડરી બોન્ડ નથી, તો આન્સર આવશે મેટેલિક. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ મટીરિયલ્સ હેવ ફેસ સેન્ટર્ડ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. અગેન આપણે જયારે અમે વાત કરી કેટલા ટાઈપના ક્રિસ્ટલ સ્ટ્રક્ચર આવે, ત્રણ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર આવે, બીસીસી, એફસીસી, એચસીપી. તો એના ટોટલ નંબર ઓફ એટમ્સ, એનું આખું સ્ટ્રક્ચર, ઓકે, એના એટમિક પેકિંગ ફેક્ટર, અને એના દરેકની અંદરના એક્ઝામ્પલ કે બીસીસીમાં કયા કયા મેટલનું સ્ટ્રક્ચર હોય, ઓકે, કયા કયા મેટલમાં બીસીસી સ્ટ્રક્ચર આવે, કયા મેટલમાં એફસીસી આવે, કયા મેટલ્સની અંદર એચસીપી આવે, તો એ તમારે બધા એક્ઝામ્પલ ખાસ કરવાના રહેશે. તો આ એક્ઝામ્પલમાંથી ક્વેશ્ચન પૂછેલો છે ફ્રેન્ડ્સ, કે વિચ ઓફ ધ ફોલોઈંગ મટીરિયલ હેવ ફેસ સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચર. તો પોટેશિયમ, ટીન, કોબાલ્ટ, કેડમિયમ, કોપર, ગોલ્ડ, ઓલ ઓફ ધ અબવ. તો આન્સર આવશે કોપર, ગોલ્ડ. ઓકે, કોપર અને ગોલ્ડની અંદર તમારે એફસીસી સ્ટ્રક્ચર આવે છે. હવે બીજા ક્વેશ્ચન્સ પણ આ લિસ્ટની અંદર છે ફ્રેન્ડ્સ, કે હવે બીસીસી, એચસીપીના એવા એક્ઝામ્પલના ફોર્મમાં મેં ક્વેશ્ચન મૂકેલા છે, જેથી તમને વધારે ક્લિયર થાય. તો આ અગેન એક ટોપિક, સેકન્ડ ટોપિક આપણે કીધો, તો એ બધા ટોપિક તમારે કરી લેવાના રહેશે. આઈ હોપ તમે ટોપિક સાથે લખતા જાઓ છો ફ્રેન્ડ્સ, લખતા રહેજો, જેથી તમે જ્યારે પણ તમારું મટીરિયલ તમે તમારી બુકમાંથી વાંચતા હો, ખાલી આ એમસીક્યુઝ ઉપર ડિપેન્ડન્ટ ન રહેતા, અગેન હું કહું છું તમે તમારા ટોપિક્સ લખતા જાઓ, ટોપિક ઉપરથી તમે પ્રિપેરેશન કરતા રહેજો. 11, વિચ ઓફ ધ ફોલોઈંગ મટીરિયલ હેવ એચસીપી સ્ટ્રક્ચર. અગેન મેં કીધું એમ, હવે એચસીપીના એક્ઝામ્પલના ફોર્મમાં ક્વેશ્ચન આવ્યો,
એમાં ઓપ્શન છે સોડિયમ પોટેશિયમ કોબાલ્ટ કેડમિયમ કોપર એલ્યુમિનિયમ કે ઓલ ઓફ ધ અબવ. તો આમાં તમારે એચસીપી માટે સ્ટ્રક્ચર માટે આવશે કોબાલ્ટ કેડમિયમ. ઓકે અગેઇન એક્ઝામ્પલ તમે કરી લેશો ફ્રેન્ડ્સ તો તમને ઇઝી રહેશે. 12th વિચ વન ઇઝ અ થર્મલ પ્રોપર્ટી, આમાંથી નીચેનામાંથી કઈ ઉષ્મીય ગુણધર્મો છે, થર્મલ પ્રોપર્ટી કઈ છે નીચેના લિસ્ટમાંથી? તો ફ્રીઝિંગ પોઈન્ટ, સ્પેસિફિક હીટ, સ્પેલિંગ કે ઓલ ઓફ ધ અબવ. આમાં ફ્રીઝિંગ પોઈન્ટ થર્મલ પ્રોપર્ટી છે, સ્પેસિફિક હીટ થર્મલ પ્રોપર્ટી છે, સ્પેલિંગ થર્મલ પ્રોપર્ટી છે. થર્મલ પ્રોપર્ટી એટલે ફ્રેન્ડ્સ રિલેટેડ ટુ ટેમ્પરેચર, હીટ. ઓકે ગરમી સાથે સંકળાયેલી જેટલી પણ પ્રોપર્ટી ગુણધર્મો હોય એને થર્મલ પ્રોપર્ટી કહેવાય. તો ફ્રીઝિંગ પોઈન્ટ એ થર્મલ છે, સ્પેસિફિક હીટ પણ થર્મલ છે, સ્પેલિંગ છે એ તમારો થર્મલ શોક છે, મીન્સ ટેમ્પરેચર ડિફરન્સને લીધે જે મટીરિયલમાં ક્રેક્સ પડી જાય છે એને સ્પેલિંગ કહેવાય. તો ત્રણે ત્રણ જે પ્રોપર્ટી છે થર્મલ પ્રોપર્ટી છે, એટલે આન્સર આવશે ઓલ ઓફ ધ અબવ. તો અગેઇન પ્રોપર્ટીઝ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પ્રોપર્ટીઝમાંથી તમે જોવો છો કેટલા બધા ક્વેશ્ચન્સ કેટલા ફોર્મની અંદર તમે બનાવી શકો, એટલે આ ટોપિક ખાસ કરી લેવાનો પ્રોપર્ટીઝનો, કારણ કે પ્રોપર્ટીઝમાં ઘણી બધી ટાઈપની છે. નેક્સ્ટ વિચ વન ઇઝ નોટ અ ફિઝિકલ પ્રોપર્ટી, અગેઇન પ્રોપર્ટીમાંથી ક્વેશ્ચન કે આમાંથી કઈ ફિઝિકલ પ્રોપર્ટી નથી? તો લસ્ટર, એટમિક વેટ, પોરોસિટી અને મેલ્ટિંગ પોઈન્ટ. ઓકે તો લસ્ટર, પોરોસિટી, મેલ્ટિંગ પોઈન્ટ આ બધી ફ્રેન્ડ્સ બધી તમારી, અને એટમિક વેટ આમાં તમારે બધી જે છે લસ્ટર, પોરોસિટી અને મેલ્ટિંગ પોઈન્ટ આ બધી તમારે ફિઝિકલ પ્રોપર્ટી છે, ખાલી એટમિક વેટ જે છે એ તમારી ફિઝિકલ પ્રોપર્ટી નથી. ઓકે તો આન્સર આવશે તમારો એટમિક વેટ. ઇન પ્યોર મેટલ્સ સોલિડિફિકેશન સ્ટાર્ટ્સ વિથ, ઓકે આ ચેપ્ટરની એન્જિનિયરિંગ મટીરિયલ્સની અંદર આપણે કુલિંગ કર્વ્સનો એક ટોપિક પણ આવે છે. તો એમાં આપણે કે મેટલને સોલિડિફાઈ કરીએ, મેટલને લિક્વિડમાંથી સોલિડમાં કન્વર્ટ કરીએ, તો એકચ્યુઅલમાં એનું સોલિડિફિકેશન એટલે એનું ઘન સ્વરૂપની શરૂઆત ક્યાંથી થાય, કેવી રીતે થાય, કેવી રીતે ખબર પડે કે એનું સોલિડિફિકેશન સ્ટાર્ટ થયું, એનું ઘન સ્વરૂપમાં બનવાનું કન્વર્ટ થવાનું ચાલુ થયું? એમાં તમારો ઓપ્શન જુઓ, ડેન્ડ્રાઇટ, ડેન્ડ્રાઇટ ફોર્મેશન, ડેન્ડ્રાઇટ ગ્રોથ, ફોર્મેશન ઓફ ન્યુક્લિયાઈ, ફોર્મેશન ઓફ ફાઇન ગ્રેન. ઓકે તો આ ચાર ઓપ્શન છે. તો હંમેશા ફ્રેન્ડ્સ એક વસ્તુ યાદ રાખવાની કે સોલિડિફિકેશન, મેટલનું જ્યારે સોલિડિફિકેશન થતું હોય, લિક્વિડ ટુ સોલિડમાં કન્વર્ટ થાય, એટલે સૌથી પહેલાં એને ન્યુક્લિયસ બને, એ વસ્તુ હંમેશા યાદ રાખવાની. એટલે તમારા આન્સર છે આ ફોર્મેશન ઓફ ન્યુક્લિયાઈ. ઓકે તો આમાં પણ એક આ નવો ટોપિક આવ્યો છે ફ્રેન્ડ્સ, નોટ કરી લેજો. કુલિંગ કર્વ વાળો જે તમારા ફર્સ્ટ ચેપ્ટરની અંદર જે ટોપિક છે, ઓકે જેમાં સોલિડિફિકેશન ઓફ મેટલ્સ, ઓકે અને ગ્રેન, ગ્રેન બાઉન્ડ્રી વાળો જે આખો ટોપિક છે તમારે ખાસ કરી લેવાનો, એમાંથી પણ આવા ક્વેશ્ચન્સ આવી શકે. 15 ટોટલ એટમ્સ ઓફ બીસીસી યુનિટ સેલ ઇઝ, અગેન ઓકે આની પહેલા આપણે એફસીસીના પૂછ્યા હતા ત્યારે મેં તમને બીસીસી, એફસીસી, એચસીપી ત્રણેયના કીધા હતા. હું અગેન એકવાર રિપીટ કરી દઉં, આ ઇમ્પોર્ટન્ટ છે. બીસીસી માટે ટોટલ નંબર ઓફ એટમ્સ આવશે 2, ઓકે એટલે આનો આન્સર આવશે 2. એફસીસી માટે ટોટલ નંબર ઓફ એટમ્સ આવશે 4, અને એચસીપી માટે ટોટલ નંબર ઓફ એટમ્સ અથવા એને કહેવાય કુલ અણુની સંખ્યા, ઓકે બીસીસી યુનિટ સેલ, એફસીસી યુનિટ સેલ અને એચસીપી યુનિટ સેલમાં કુલ અણુની સંખ્યા કેટલી હોય? 6. એટલે બીસીસીમાં 2, એફસીસીમાં 4 અને એચસીપીમાં 6. આ ભૂલવાનું નથી ફ્રેન્ડ્સ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આ એક ક્વેશ્ચન આવો તમારા પેપરની અંદર હશે જ. 16 બ્લેન્ક્સ ઇઝ અ સેમિકન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી, બ્લેન્ક્સ એ વિદ્યુતનું અર્ધવાહક છે. અર્ધવાહક છે કયું આવે? આમાં ઓપ્શન છે વુડ, પ્લાસ્ટિક, રબર ને સિલિકોન. તો વુડ છે એ તો નોન કન્ડક્ટર છે, એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ ન થાય. પ્લાસ્ટિક પણ નોન કન્ડક્ટર છે, રબર પણ નોન કન્ડક્ટર છે. તો સિલિકોન એક જ આવ્યો છે જે સેમિકન્ડક્ટર મટીરિયલ છે. ઓકે અને સેમિકન્ડક્ટર કહેવાય સિલિકોન. અને સિલિકોનનો યુઝ આપણે ફ્રેન્ડ્સ પૂછ્યો હોય તો સિલિકોન સેમિકન્ડક્ટરનો યુઝ સૌથી વધારે તમારે ઇલેક્ટ્રિક સર્કિટ્સ બનાવવાની જે હોય એ સર્કિટ્સ બનાવવામાં સિલિકોનનો યુઝ સૌથી વધારે થાય. 17 પરમિએબિલિટી ઇઝ અ બ્લેન્ક્સ પ્રોપર્ટી ઓફ મટીરિયલ, અગેન પ્રોપર્ટી વાળો ગુણધર્મો વાળો ટોપિક આવ્યો છે ફ્રેન્ડ્સ. ઓકે આ પણ ગુણધર્મો વાળો ટોપિક છે. તો થર્મલ, મિકેનિકલ, મેગ્નેટિક કે કેમિકલ. તો પરમિએબિલિટી ફ્રેન્ડ્સ તમારે મેગ્નેટિક પ્રોપર્ટીની અંદર આવશે. ઓકે પદાર્થની પારગમ્યતા એ તમારે શેમાં આવશે? મેગ્નેટિક ગુણધર્મોમાં આવશે. નેક્સ્ટ વિચ મેટલ ઇઝ ધ હાઈએસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ, અગેન આ પણ એક પ્રોપર્ટી છે. મેલ્ટિંગ પોઈન્ટ પણ એક પ્રોપર્ટી છે, ગુણધર્મ છે. તો કયા મેટલના હાઈએસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ હોય નીચેના આપ્યો એમાંથી? આયર્ન, કોપર, સિલ્વર અને એલ્યુમિનિયમ. એમાં ફ્રેન્ડ્સ વેરી સિમ્પલ છે, આયર્ન છે. જેમણે મટીરિયલ સાયન્સ ભણેલું છે એને ખ્યાલ છે કે આયર્નનો મેલ્ટિંગ પોઈન્ટ 1500 ડિગ્રી કરતાં ઉપર હોય છે.
ઓકે, તો આયન જે આટલા આપેલા છે એમાંથી આયનનો મેલ્ટિંગ પોઈન્ટ સૌથી વધારે છે, ગલન બિંદુ સૌથી ઊંચો આયનનો છે. 19. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સેકન્ડરી બોન્ડ, નીચે આપેલા છે એમાંથી કયો સેકન્ડરી બોન્ડ છે? તો ડિસ્પર્શન બોન્ડ, અગેઇન બોન્ડ વાળો ટોપિક આવ્યો, ડિસ્પર્શન બોન્ડ, ડાયપોલ બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ, ઓલ ઓફ ધ અબવ. તો આમાં તમને હવે ખ્યાલ આવી ગયો હશે, ડિસ્પર્શન, ડાયપોલ, હાઇડ્રોજન ત્રણેય સેકન્ડરી બોન્ડ છે, એટલે આન્સર આવશે ઓલ ઓફ ધ અબવ. નેક્સ્ટ, વિચ વન ઇઝ અ કેમિકલ પ્રોપર્ટી, આમાંથી કયો કેમિકલ પ્રોપર્ટી છે? તો અગેન પ્રોપર્ટી વાળો ટોપિક, સ્ટ્રેન્થ, એસિડિટી, ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ને લસ્ટર. તો સ્ટ્રેન્થ જે છે ફ્રેન્ડ, જે તમારી મિકેનિકલ પ્રોપર્ટીમાં આવે, ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ ઇલેક્ટ્રિક પ્રોપર્ટીની અંદર આવે, અને લસ્ટર જે છે એ ફિઝિકલ પ્રોપર્ટીની અંદર આવે. તો આન્સર ખાલી એસિડિટી આવશે, એસિડિટી તમારે કેમિકલ પ્રોપર્ટી, રસાયણિક ગુણધર્મની અંદર આવશે. તો આન્સર આવશે બી, એસિડિટી. પછી 21st, ડેન્સિટી ઓફ આયન, આયનની ઘનતા. તો ફ્રેન્ડ આમાં તમારે યાદ રાખવાની, આયનની ઘનતા આવશે 7.87. ઓકે, લોખંડની ઘનતા કેટલી હોય? 7.87. તો આ તમારે યાદ રાખી લેવાનું રહેશે. 22nd, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ટાઈપ ઓફ સેકન્ડરી બોન્ડ, અગેન સેકન્ડરી બોન્ડ ક્વેશ્ચન. તો આ મેં આટલા બધા બોન્ડના ટાઈપ્સના ક્વેશ્ચન એટલે મૂક્યા છે ફ્રેન્ડ્સ, કે અલગ અલગ રીતે કઈ રીતે પૂછાઈ શકે તમને એક્ઝામમાં એનો તમને ખ્યાલ આવે. તો આયોનિક બોન્ડ, કોવેલન્ટ બોન્ડ, કોવેલન્ટ બોન્ડ, મેટલિક બોન્ડ કે ડાયપોલ બોન્ડ. તો આન્સર ડાયપોલ બોન્ડ આવશે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે, મારામાં કોઈ સમજાવવાની હવે જરૂર નથી. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઇઝ વિચ ટાઈપ ઓફ પ્રોપર્ટી ઓફ મટીરિયલ. ઓકે, આ અગેન પ્રોપર્ટીનો, તો ફિઝિકલ પ્રોપર્ટી, થર્મલ પ્રોપર્ટી, ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોપર્ટી કે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી. તો મેં તમને કીધું, ઉપર જ કીધું હતું કે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે ઇલેક્ટ્રિક પ્રોપર્ટીની અંદર આવે. આન્સર આવશે તમારે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી, ઇલેક્ટ્રિકલ ગુણધર્મની અંદર ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, પારવીજ સામર્થ્ય. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે પારવીજ સામર્થ્ય, ગુજરાતીના સ્ટુડન્ટ્સ માટે. તો એમની માટે આવશે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી. એમંગ ધ ફોલોઈંગ બોન્ડ્સ વિચ ઇઝ અ સ્ટ્રોંગેસ્ટ. ઓકે, આ તમારા ટાઈપ્સ ઓફ બોન્ડની અંદરનો અગેન છે. ઓકે, અલગ બીજો ટાઈપનો કે ભાઈ નીચેલા આપેલા બોન્ડ છે, કેટલા પણ તમારા બંધ આપેલા છે એમાંથી સૌથી મજબૂત બંધ કયો છે? તો આયોનિક બોન્ડ, મેટલિક બોન્ડ, ડિસ્પર્શન બોન્ડ કે હાઇડ્રોજન બોન્ડ. તો આન્સર આવશે આયોનિક બોન્ડ. ઓકે, આયોનિક કે ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ જે આવે એ સૌથી સ્ટ્રોંગેસ્ટ હોય, કારણ કે એમાં પોઝિટિવ અને નેગેટિવ આયન્સ ભેગા થઈને બોન્ડ બનાવેલો હોય એટલું. 25th, ઇટ ઇઝ નોન ક્રિસ્ટલાઇન એન્ડ ઇઝ રિફર ટુ એઝ એમર્ફસ મટીરિયલ. આમાંથી કયો ધાતુ, કયો એમર્ફસ મટીરિયલ તરીકે ધાતુ ઓળખાય છે? તો કાસ્ટ આયન, આયર્ન, સિલ્વર કે ગ્લાસ. તો આ તમારે યાદ રાખી લેવાનો ફ્રેન્ડ્સ, ગ્લાસ છે એ એમર્ફસ મટીરિયલ છે, એ નોન ક્રિસ્ટલાઇન છે, ક્રિસ્ટલાઇન નથી. ઓકે, ગ્લાસ છે એ ક્રિસ્ટલાઇન નથી, હંમેશા મેટલ્સ જે હોય ક્રિસ્ટલાઇન હોય, ગ્લાસ છે એ તમારો એમર્ફસની અંદર આવે છે, નોન ક્રિસ્ટલાઇન મટીરિયલની અંદર. તો 26, ઇન અ હેક્ઝાગોનલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર, ટોટલ નંબર ઓફ એટમ્સ. અગેઇન ટોટલ નંબર ઓફ એટમ્સ, આગળ બીસીસી અને એફસીસી નો મેં પૂછી લીધો, હવે નેક્સ્ટ આવ્યો એચસીપી નો, તેમાં આવશે તમારો આન્સર 6. મેં તમને યાદ રાખવાનું કીધું હતું 2, 4, 6, બીસીસી માટે 2, એફસીસી માટે 4 અને એચસીપી માટે 6. લસ્ટર ઇઝ કેટેગરાઇઝ એઝ વિચ ટાઈપ ઓફ પ્રોપર્ટી ઓફ મટીરિયલ. લસ્ટર એટલે ચળકાટ. ઓકે, ચળકાટ જે છે એ કયા પ્રકારનો ગુણધર્મમાં આવે? તો એ હંમેશા તમારે ફિઝિકલ પ્રોપર્ટીની અંદર આવશે, ભૌતિક ગુણધર્મની અંદર લસ્ટર આવશે. કલર, લસ્ટર, ઓકે, તમારે મેલ્ટિંગ પોઈન્ટ, સોરી, કલર, લસ્ટર, એ બધા તમારે શેની અંદર આવશે? ભૌતિક ગુણધર્મની અંદર આવશે. ઇફ ધ મટીરિયલ ઓફર્સ ઝીરો રેસિસ્ટન્સ ટુ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિસિટી, ધેન સચ મટીરિયલ્સ આર કોલ્ડ એઝ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિંગ. ઓકે, જો પદાર્થ વીજ પ્રતિરોધકતા શૂન્ય હોય તો એ કેવો પદાર્થ કહેવાય? વીજવાહક કહેવાય. વીજ પ્રતિરોધકતા ઝીરો હોય તો વીજવાહક હોય, બરાબર? તો એ સિમ્પલ છે, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી. આ ક્વેશ્ચન એવો છે કે તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછેલો છે, કે ઊંધા કાન પકડેલા છે, ડાયરેક્ટ તમને પૂછ્યો નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ આપણે આજે આજના વિડીયોની અંદર એટલું આપણે રાખીએ. 28 એમસીક્યુઝ, 28 એમસીક્યુઝ મેં તમને આમાં તમને સોલ્વ કરાવ્યા. ઓકે, અને મેં તમને કીધું તેમ લાસ્ટમાં હું તમને બધા ટોપિક્સ કહી દઈશ. ટોપિક ખાસ ફ્રેન્ડ્સ લખી લેજો, તમારે કયા કયા ટોપિક્સ તમારે ખાસ પ્રિપેર કરવાના રહેશે. તો સૌથી પહેલા તમારે બંધ જોઈ લેવાના, બોન્ડ્સ જોઈ લેવાના, એ બોન્ડ્સના ટાઈપ, એના એક્ઝામ્પલ જોઈ લેવાના. લખતા રહેજો ફ્રેન્ડ્સ, તમને ઇઝી પડશે પ્રિપેરેશન માટે. હું દરેક ટોપિક વાઇઝ આવી રીતે તમને ટોપિક્સ લખાવતો રહીશ, દરેક ચેપ્ટર વાઇઝ, જેથી તમને તમારું તમે મટીરિયલ પ્રિપેર કરી શકો. બીજું, તમારે ટોટલ નંબર ટાઈપ્સ ઓફ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જોઈ લેવાના. જે 3 ટાઈપ આવે છે, બીસીસી, એફસીસી, એચસીપી, એમાં જેટલું આવે છે બધું, એને ટોટલ નંબર ઓફ એટમ્સ, એના એક્ઝામ્પલ્સ, એનું સ્ટ્રક્ચર, એનું એટમિક પેકિંગ ફેક્ટર, એ બધું તમારે જોઈ લેવાનું. પછી તમારે ત્રીજી જો મેઇન ટોપિક છે તમારે પ્રોપર્ટીઝનો છે,
ओके, के बधा गुणधर्मो तमारे जोई लेवाना जेटला पण टाइप ना आवे, भौतिक, फिजिकल, रासायणिक, केमिकल, मिकेनिकल, इलेक्ट्रिकल, इलेक्ट्रोमेग्नेटिक, आ बधा टाइप ना जे गुणधर्मो छे, प्रॉपर्टी छे, बधी तमारे करी लेवानी रहेशे। ओके, અને પછી તમારે એક ટોપિક આવે છે આપણે કુલિંગ કર્વ વાળો, જે અહીંયા ક્વેશ્ચન પૂછેલો હતો કે કુલિંગ કર્વમાં સોલિડિફિકેશન ઓફ મેટલ્સ, સોલિડિફિકેશન ઓફ મેટલ કઈ રીતે થાય, ડેન્ડ્રિટિક ડેન્ડ્રિટિક ફોર્મેશન આ જે છે એ ટોપિક એક છે, એ ટોપિક પણ કરી લેવાનો, જેથી તમને આમાં જે પૂછાતા જેટલા પણ એમસીક્યુઝ હશે એ બધા એમસીક્યુઝ તમને આવડશે। ઓકે ફ્રેન્ડ્સ, તો આ 28 જે આજે ફર્સ્ટ પાર્ટ હતો એમાં આપણે ચાર ટોપિક મેઇન કવર કરવાની ટ્રાય કરેલી છે, તો ચારે ચાર ટોપિક એક વાર ફરી એક વાર જોઈ લઈએ। ટાઈપ્સ ઓફ બોન્ડ, ઓકે, મટીરિયલની પ્રોપર્ટીઝ, ત્રીજું જે આપણે જોયું ક્રિસ્ટલ સ્ટ્રક્ચરના ટાઈપ્સ, બીસીસી, એફસીસી, એચસીપી, એન, લાસ્ટ વાળો આપણે જે જોયું કુલિંગ કર્વ એન્ડ સોલિડિફિકેશન ઓફ મેટલ। તો આ ચાર ટોપિક તમે ટોટલી પ્રિપેર કરી લેજો તમારી બુકમાંથી, જ્યાં આગળ તમને લાગે કે એવા ટાઈપના તમે એમસીક્યુ સ્ટીક કરી લેજો, અને અહીંયા જે ટાઈપ છે એ મેં તમને કહી દીધા છે કઈ રીતે તમને એમસીક્યુ પૂછાઈ શકે। અગેઇન ફ્રેન્ડ્સ, હું તમને કહું છું કે આ જે એમસીક્યુઝ છે મેં તમને વિડીયોઝના ફોર્મમાં, અમે સિરીઝના ફોર્મમાં તમારી પાસે મૂકશું, એ વિડીયોઝ એ એમસીક્યુઝ ફાઇનલ એમસીક્યુ નથી કે આમાંથી જ પૂછાશે, એમસીક્યુનો જથ્થો તો અમારી પાસે પણ છે, અમે પણ તમને 500 એમસીક્યુઝ આપી શકીએ છીએ ફ્રેન્ડ્સ, પણ એમસીક્યુ એક એવી વસ્તુ છે કે એમાં તમે 500 એમસીક્યુઝ કરશો તો એક્ઝામમાં તમને 501મો એમસીક્યુ પૂછશે। એટલે એમસીક્યુઝ માટે ક્યારે પણ કોઈ મટીરિયલ ઉપર ડિપેન્ડન્ટ ન રહેતા ફ્રેન્ડ્સ, કે ભાઈ 500 એમસીક્યુઝ આવી ગયા ઓકે, આની બહારનો નહીં પૂછાય, એવું જરાય તમે સમજી ન લેતા, કોઈ અફવા ઉપર ધ્યાન ન આપતા, કોઈ ચેનલ વાળો કે કોઈ તમારી પાસે વેચવાની ટ્રાય કરે એમસીક્યુઝ, તો તમે એમસીક્યુઝ ખરીદવાની ટ્રાય ન કરતા ફ્રેન્ડ્સ, જેટલું બને એટલું મટીરિયલ તમારું ખુદનું પ્રિપેર કરજો। અને જે કોઈ પણ ફ્રેન્ડ્સને હજી ડાઉટ છે કે એમસીક્યુ કેમ પ્રિપેર કરવા, તેની માટેનો એક વિડીયો મેં બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દીધી છે, અને ઉપર આઈ બટન ઉપર તમે ક્લિક કરશો તમારા આઈ રાઇટ હેન્ડ સાઇડ કોર્નર ઉપર, તો ત્યાં આગળથી પણ એ વિડીયો તમને જોવા મળશે। અને હજી પણ તમને કઈ પ્રોબ્લેમ હોય ફ્રેન્ડ્સ, તો કમેન્ટ સેક્શનમાં તમારી ક્વેરીઝ જરૂરથી બતાવજો, અમે તમારી ક્વેરીઝ વિધિન 24 અવર્સ તમારી ક્વેરીઝ છે સોલ્વ કરવાની ટ્રાય કરશું। તો એઝ પર પ્રોમિસ ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ સૌથી પહેલા એમસીક્યુની પ્રિપેરેશન માટે તમારી માટે વિડીયોઝની સિરીઝ લઈને આવી રહ્યું છે, તો તમે પ્રિપેરેશન સારી રીતે, તમને સારી રીતે ગાઈડ પણ કરીએ છીએ અમે, અને એક્ઝામ અપડેટ્સ પણ સૌથી પહેલા આપણી ચેનલ પર આવે છે। તો ફ્રેન્ડ્સ, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી આ શેર કરો કે આવી કોઈ સિરીઝ સ્ટાર્ટ થઈ રહી છે, જેમાં આપણે ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ માટે ખાસ, અને જે સ્ટુડન્ટ્સ એક્ઝામની પ્રિપેરેશન કરે છે, ટેકનિકલ એક્ઝામ્સની પ્રિપેર કરે છે, ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરે છે, એમની માટે પણ એક બહુ સરસ આ સિરીઝ આવી રહી છે, તો એમની સુધી મેક્સિમમ સુધી આ શેર કરો ફ્રેન્ડ્સ, મેક્સિમમ સ્ટુડન્ટ્સને આનો ફાયદો ઉઠાવવાનો છે આપણે, હું કોઈ ચાર્જ નથી લેવાનો તમારી પાસેથી ફ્રેન્ડ્સ, ઓકે, કોઈ ચાર્જિસ નથી આ વિડીયોની અંદર એમસીક્યુઝ લેવા માટે, તો તમે આ એમસીક્યુઝનું પ્રિપેરેશન કરો, મેક્સિમમ ફ્રેન્ડ્સ સુધી ઇન્ફોર્મેશન પહોંચાડો, મેક્સિમમ ફ્રેન્ડ્સને ફાયદો થવો જોઈએ એવો આપણે કરવાનું છે। અને હજી પણ અમુક ફ્રેન્ડ્સ જેમને સબસ્ક્રિપ્શન નથી કરેલું અમારી ચેનલ પર, એ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નેક્સ્ટ અપડેટ મળતી રહે, અને નેક્સ્ટ અપડેટ મેળવવા માટે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, બેલ આઇકન દબાવવાનું છે, જેથી સૌથી પહેલા નોટિફિકેશન તમને તમારા સેલફોન ઉપર અમારા યુટ્યુબ ચેનલની મળતી રહે। ચાલો ફ્રેન્ડ્સ, તમને એમસીક્યુ પ્રિપેરેશન ગમ્યું હશે, તો આપણી રીતે આવા આવા નેક્સ્ટ વિડીયોઝ આવતા રહેશે, બહુ બધા વિડીયોઝ આવશે, ઘણા બધા સબ્જેક્ટ્સ પણ આપણે કવર કરવાના છે આની અંદર। ઓકે, આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે ફ્રેન્ડ્સ, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને દબાવો, એન્ડ સ્ટે હોમ, સ્ટે સેફ, ગવર્મેન્ટના નિયમોનું પાલન કરો, ઘરે રહો, પ્રિપેરેશન કરો, એન્ડ કીપ લર્નિંગ। થેન્ક યુ વેરી મચ।